રાજકોટના પીએસઆઈ સામે નાણાં પડાવવાનો આક્ષેપ સુરતના વેપારીએ પીએસઆઈ હરદેવસિંહ રાયજદા સામે કર્યો છે આક્ષેપ. રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી કરી છે. પીએસઆઈએ રાંદેરના વેપારી સાથે મિત્રતા કરી ખેલ કર્યો, બાતમીદારને નાણાં આપવાનું કહીને 2.25 લાખ પડાવ્યા હતા. હરદેવસિંહ સોશિયલ મીડિયામાં પોતાને સુપર કોપ ગણાવે છે. પીએસઆઈ હરદેવસિંહ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પીએસઆઈએ લાખો પડાવ્યાથી ચકચાર મચી ગઈ. રાજકોટના પીએસઆઈ છે હરદેવસિંહ રાયજાદા. હરદેવસિંહ પોતાને સુપર કોપ ગણાવે છે. આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, ફરિયાદી ઇન્સ્ટાગ્રામ પર સુપર કોપને ફોલો કરતો હતો, શું વિગતો સામે આવી રહી છે આ અંગેની? પ્રીતિ, એકદમ તમારી વાત સાચી છે. ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતો હતો, મિત્રતા થઈ હતી. વાત છે સુરત શહેરના રાંદેર પોલીસની હદમાં આવેલા રામનગર સ્થિત સિંધી કોલોનીમાં રહેતા પુનિત લાલવાણી, જે જ્વેલરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા એકાદ વર્ષથી ઇન્સ્ટાગ્રામ મારફતે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ જાડેજા સાથે સંપર્કમાં આવ્યા હતા. અને ગત 10 ઓગસ્ટથી આ ખેલ શરૂ થયો હતો, જ્યારે સબ ઇન્સ્પેક્ટરે ફોન કરીને યુવાની રમણ ઇન્ટરનેશનલ હોટલમાં આવવાનું જણાવ્યું હતું. અને ત્યારબાદ એમના પાસેથી પૈસાની માંગણી કરી હતી કે મને 2 લાખની અર્જન્ટ જરૂરત છે. જે જ્વેલર છે એને 2 લાખ રૂપિયા આપી દીધા હતા. 2 લાખ પરત માંગતા જે પીએસઆઈ છે હરદેવસિંહ, એને એટલું હતું કે મને વધુ 25 હજારની જરૂર છે. એવી રીતે 2 લાખ 25 હજાર એને માંગ્યા હતા, પરંતુ પરત ના કર્યા હતા. અને હવે એની એફસીથી 2 લાખ ટ્રાન્સફર કર્યો હોવાનો ફોટો એસએસ મોકલ્યો છે. માત્ર 1 રૂપિયો મોકલવામાં આવ્યો છે. જી, આભાર તમામ વિગતો માટે આઝમ.